દ્વારકા એલસીબી પોલીસને હાથ લાગી સફળતા, આંતર જિલ્લાઓમાં ચોરી કરતી મહિલા પુરુષોની ગેંગને ઝડપી પાડી. તાજેતરમાં જામખંભાળિયામાં વેપારીની નજર ચૂકવી ખાનામાંથી રૂપિયા 2.5 લાખની રકમ શેરવી લીધા બાદ એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસે અમુક શંકાસ્પદ મહિલાઓને પકડી પાડી પૂછપરછ કરતા સમગ્ર બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો. મૂળ રાજકોટના મફત્યાપરા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા અને હાલ વડોદરામાં વાઘોડિયા ચોકડી ઓવરબ્રિજ નીચે રહેતા વેડવા દેવી પૂજક ગેંગના જફાન ઉર્ફે જગત ઉપવાસભાઈ પરમાર, સતીશભાઈ ઇલાસભાઈ શિંદે, સુનિલાબેન જફાન ઉર્ફે જગત પરમાર, રેખાબેન સતીશભાઈ શિંદે, સુનિતાબેન જફાન પરમાર, નિર્મલાબેન ઉર્ફે શશિકલા ઇલાસભાઈ શિંદે નામના પરિવારના 6 સભ્યોને પકડી પાડ્યા છે. છેલ્લા 5 વર્ષથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કરતા હતા ચોરી. આ શખ્સો કબજામાંથી 68,000ની રોકડ, 5 મોબાઈલ, સોના ચાંદીના દાગીના અને 3 પેનડ્રાઈવ સહિત 1.25 લાખનો મુદ્દામાલ કરાયો હતો જપ્ત. આ જ ગેંગ દ્વારા ગત તારીખ 18મીના રોજ ખંભાળિયા દરબાર ગઢ ખાતે ફ્રૂટના ગોડાઉનમાં સંચાલકોની નજર ચૂકવી રૂપિયા 50,000ની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત દ્વારકા, જામનગર, જૂનાગઢ, વડોદરા, પોરબંદર, રાજકોટ, નર્મદા, મોરબી, સુરત, વાપી સહિતના શહેરમાં 20 ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે. આરોપી જફાન ઉર્ફે જગત સામે રાજકોટમાં હત્યા, ભાવનગર 2 વખત ભંગાર ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગની મહિલાઓ ભિક્ષાવૃત્તિ દરમિયાન દુકાન, રેસ્ટોરન્ટ, રેલવે સ્ટેશનમાં વેપારી તથા ભીડનો લાભ લઈ નજર ચૂકવી ચોરી કરી જતા હોવાની એમઓ ધરાવે છે. જો કોઈ વેપારી કે નાગરિક આવી રીતે ચોરીનો ભોગ બન્યા હોય તો જામખંભાળિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.